एक वत्ता एक कितना थाय तो के 2 ना छेद में 18 आया आपणो दाखलो पूर्ण
સાત માંથી પાંચ જાય તો કેટલા વધશે તો કે 2 ના છેદ માં 7 અહીંયા છેદ ઉડતા નથી એટલે આ પ્રશ્ન થયો જવાબ ત્યારબાદ બી દાખલો છે એ આગળના જેવો જ છે હવે કઈ અલગ આવતો હોય તો એક જી છે એ અલગ છે જી ઘણા ઊંચું બાકીના દાખલા છે એ તમારે જાતે આ રીતથી પ્રયત્ન કરવાના છે જી જોઈએ શું આપેલું છે તો કે 1 માઈનસ 2 ના છેદ માં 3 એક તમને પૂર્ણ સંખ્યા આપી છે અને અહીંયા 2 ના છેદ માં 3 આપેલું છે તો હવે આના છેદ માં કાઈ નથી તો આપણે શું લખવાનું એ કોઈ પણ ના છેદ માં કાઈ ન હોય તો શું લખવાનું એ હવે આ 2 ના છેદ સરખા નથી તો છેદ સરખા કરવા માટે શું કરવાનું તો કે લસાઅ લેવાનો 1 અને 3 નો લસાઅ કેટલો થાય 1 અને 3 નો લસાઅ બરાબર 3 1 ગુણ્યા 3 3 હવે અહીંયા મારે 3 લાવવા હોય તો કેટલા વડે ગુણીશ ઉપર નીચે તો કે 3 વડે ગુણો તો 3 આવે એવી જ રીતના અહીંયા આપણે કાઈ ગુણવાની જરૂર નથી કારણ કે એના છેદમાં 3 છે હવે તો કે 1 3 3 ના છેદમાં 3 માઈનસ 2 ના છેદમાં 3 હવે શું થશે છેદ સરખો થઈ ગયો હવે બાદબાકી થઈ જાય 3 માઈનસ 2 ના છેદમાં 3 3 માંથી 2 જાય તો શું વધ્યું તો કે 1 ના છેદમાં 3 એવી જ રીતના હવે એચ દાખલો જોઈએ તો એચ માં શું આપેલું છે જુઓ તો કે 1 ના છેદમાં 4 વત્તા 0 ના છેદમાં 4 છેદ સરખા છે છેદ નો સરવાળો છેદ સરખા છે તો સરવાળો સીધે સીધો થશે ઉપરની સંખ્યાનો સરવાળો ના છેદમાં 4 થશે 1 વત્તા 0 ના છેદમાં 4 તો શું જવાબ આવ્યો 1 ના છેદમાં 4 અને ત્યારબાદ આઈ છે આના જેવો જ દાખલો છે કે જે તમારે જાતે પ્રયત્ન કરવાનો છે આઈ માં તમને 3 માઈનસ 12 ના છેદમાં 5 આપેલું છે 3 ના છેદમાં કાઈ ન હોય તો શું લખવાનું 1 લખવાનું પછી 1 અને 5 નો લસાઅ લઈને આ મુજબ દાખલો ગણવાનો રહેશે ત્યારબાદ આપણે દાખલા નંબર 3 જોઈએ વ્યવહારિક દાખલો આપ્યો છે શુભમે તેના રૂમની દીવાલનો 2 ના છેદમાં 3 ભાગ પર રંગ કર્યો તેની બહેન માધવી તેના રૂમની દીવાલનો 1 ના છેદમાં 3 ભાગનો કલર કર્યો તો બંનેએ સાથે મળીને કુલ કેટલા ભાગનો કલર કર્યો હશે તો કુલ આપેલું છે એટલે આપણે બંને અપૂર્ણાંકનો શું કરવાનો થાય સરવાળો સૌપ્રથમ આપણે લખી નાખીએ કે શુભમે દીવાલ પર કરેલ રંગનો ભાગ કેટલા ભાગની દીવાલ પર રંગ કર્યો છે તો કે 2 ના છેદમાં 3 ભાગની દીવાલ પર રંગ કર્યો છે અને એની બેન માધવીએ તો કે માધવીએ દીવાલ પર કરેલ રંગનો ભાગ કેટલા ભાગની દીવાલ પર રંગ કર્યો છે માધવીએ તો કે 1 ના છેદમાં 3 હવે બંને સાથે મળીને કુલ કેટલા ભાગ રંગો છે તો કે બંને કુલ રંગ કરેલો ભાગ બરાબર કુલ આપેલો છે એટલે આપણે આ બેનો શું કરશું સરવાળો એટલે 2 ના છેદમાં 3 વત્તા 1 ના છેદમાં 3 હવે સરવાળો કરવાનો છે તો જો બેની છેદ સરખા છે એટલે આપણે સીધે સીધો સરવાળો થશે ઉપર અંશનો સરવાળો 2 વત્તા 1 ના છેદમાં 3 2 વત્તા 1 કેટલા થશે 3 ના છેદમાં 3 પણ અહીંયા જુઓ 3 ના છેદમાં 3 ઉડે છે તો 3 3 ગયા તો શૂન્ય લખવાનું નથી ઉપર નીચે અંશ ઉડતા હોય તો જવાબ શું આવે હંમેશા 1 આવે તો આનો મતલબ શું થયો કે બંને મળીને કેટલા ભાગની દીવાલ પર રંગ કર્યો હશે તો કે આમ બંનેએ મળીને 1 એટલે કે આખી દીવાલને રંગ કર્યો હશે ત્યારબાદ દાખલા નંબર 4 જોઈએ ઉડતો અપૂર્ણાંક ભરો એટલે તમને જે બોક્સ આપેલું છે એમાં આપણે અપૂર્ણાંક લખવાનો છે એવું આપણે આગળ દાખલા જોઈએ કે જ્યારે બોક્સ આપેલું હોય ત્યારે આપણે એમાં એક સંખ્યા લખતા હતા આમાં શું લખવાનું છે આખે આખો અપૂર્ણાંક લખવાનો છે સૌપ્રથમ પહેલો દાખલો જોઈએ શું આપેલું છે તો કે 7 ના છેદમાં 10 માઇનસ બોક્સ બરાબર 3 ના છેદમાં 10 તો જ્યારે આપણે બોક્સ શોધવાનું હોય તો બોક્સ
ઓલી બાજુ હવે અહીંયા જોઈએ બનેના છેદ સરખા છે ઉપર બાદબાકીની નિશાની એટલે શું થશે બાદબાકી 7 - 3 ના છેદમાં 10 બરાબર બોક્સ તો 7 માંથી 3 બાદ કરીએ કેટલા વધે તો કે 4 ના છેદમાં 10 બરાબર બોક્સ એનો મતલબ એમ કે બોક્સમાં કઈ સંખ્યા હશે તો કે 4 ના છેદમાં 10 બીજું જોઈએ બી એવી જ રીતના છે બી માં આમાં તમને વચ્ચે બોક્સ આપેલું તો બી માં તમને સૌપ્રથમ પહેલા બોક્સ આપેલું છે માઇનસ 3 ના છેદમાં 21 બરાબર 5 ના છેદમાં 21 હવે જ્યારે તમને પહેલા બોક્સ આપેલું છે તો આપણે બોક્સ ને કાઈ હલાવવાનું નથી આ બાજુની જે સંખ્યા છે એને આપણે બરાબર ની આ બાજુ જવા દેવી તો આ સંખ્યાને બરાબર ની આ બાજુ જવા દઈએ અહીંયા જો માઇનસ ના હોય તો આ બાજુ જાય તો ઈ સેમાં થઈ જાય સરવાળો તો અહીંયા શું થશે તો બોક્સ એમનું એમ બરાબર અહીંયા બરાબર ની આગળ શું હતું 5 ના છેદમાં 21 એમના એમ હવે 3 ના છેદમાં 21 ને આપણે આ બાજુ લઈ ગયા એટલે શું થઈ જશે સરવાળો અહીંયા શું આવશે 3 ના છેદમાં 21 તો બોક્સ પાછો એમનું એમ અહીંયા બે જોઈએ 2 ના છેદ સરખા છે એટલે આનો સરવાળો 5 ના છેદમાં 3 5 - 3 ના છેદમાં 21 તેથી બોક્સ બરાબર શું થશે તો કે 8 ના છેદમાં 21 એનો મતલબ એમ કે બોક્સમાં કઈ કિંમત હશે તો કે 8 ના છેદમાં 21 હશે ત્યારબાદ સી છે બી જેવો જ છે પહેલા બોક્સ તમારે એ બાજુ જ રાખવાનું છે અને જે બીજી સંખ્યા છે એને બરાબર ની ઓલી બાજુ જવા દે તો એ કેવી થઈ જશે પ્લસ માં થઈ જશે અને ડી છે એ જેવો છે એમાં સંખ્યાને તમારે આ બાજુ જવા દેવાની છે ખાસ શું ધ્યાન રાખવાનું છે કે જો પહેલા બોક્સ હોય તો બોક્સ ને બદલવાનું નથી જો બોક્સ છે એ બીજા સ્થાન પર હોય તો આપણે બોક્સ ને બદલવાનું છે બાકીના જે બે દાખલા છે એ આ રીતે તમારે જાતે ગણવાના છે ત્યારબાદ દાખલા નંબર 5 જોઈએ જાવેરે ટોપલીના 5 ના છેદમાં 7 ભાગ જેટલી નારંગી આપવામાં આવી છે એટલે કે એક આખી નારંગીની પેટી છે એમાંથી જાવેદને આટલા ભાગની નારંગી આપવામાં આપેલી છે તો હવે ટોપલીમાં બીજા કેટલા અપૂર્ણાંક જેટલી નારંગી બાકી હશે કુલ ટોપલી આખી નારંગીની ભરેલી છે તો આપણે શું લખશું તો કે ટોપલીમાં નારંગી કેટલી છે તો કે એક આખી ટોપલી નારંગીની ભરેલી છે એક ટોપલી તેમાંથી જાવેદને કેટલી આપવામાં આવે છે તો કે જાવેદને આપવામાં આવતી નારંગી કેટલાનો ભાગ ની તો કે 5 ના છેદમાં 7 ભાગની નારંગી આપવામાં આવે છે તો હવે કેટલી બાકી હશે ટોપલીમાં તો તેથી બાકી રહેલી નારંગી તો કુલ કેટલી હતી આખી ટોપલી ભરેલી હતી એટલે એક માંથી જાવેદને કેટલી આપી છે આપણે તો કે 5 ના છેદમાં 7 ભાગની તો હવે બંને ને બાદબાકી કરવી હોય તો બંને નો છેદ સરખો હોવો જોઈએ આના છેદમાં કઈ ના હોય તો શું હોય 1 લસા લઈએ 1 અને 7 નો લસા કેટલો આવશે 7 તો ઉપર નીચે આ સંખ્યાને કેટલા વડે ગુણશું તો કે 7 વડે અને અહીંયા 7 છે એટલે આને કઈ ગુણવાની જરૂર નથી 1 7 7 ના છેદમાં 7 - 5 ના છેદમાં 7 હવે જુઓ બંને નો લસા સરખો થઈ ગયો છે છેદ સરખો અંશની બાદબાકી 7 - 5 ના છેદમાં 7 7 માંથી 5 જાય તો 2 ના છેદમાં 7 આ શું મળ્યું આપણે કે હવે ટોપલીમાં કેટલી નારંગી હશે તો કે હવે ટોપલીમાં 2 ના છેદમાં 7 ભાગની નારંગી હશે આની સાથે આપણો સ્વાધ્યાય 7.5 પૂર્ણ થાય છે